કરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં બ્લાસ્ટની. જો તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન છે તો તમારા માટે આ ખબર ખૂબ જ મહત્વની છે, કેમ કે ઇવીની બેટરી ઘરમાં ચાર્જ થતી હતી અને અચાનક થયો બ્લાસ્ટ. ઘટના છે રાજકોટની. રાત્રિના સમયે ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રિક બાઇકમાં લાગી ગઈ આગ. રાજકોટના કઠારિયા રોડ પર આવેલા સનાતન પાર્કમાં ગઈકાલે રાત્રિના સમયે ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રિક બાઇકમાં થયો બ્લાસ્ટ. બ્લાસ્ટ થતાં ઘરની તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ, સાથે સાથે ઘરનું વાયરિંગ પણ બળી ગયું. આપને કહી દઈએ કે 8 મહિના પહેલાં જ આ બાઇક ખરીદી હતી, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. બાઇક ખરીદનારનો આક્ષેપ છે કે કંપની દ્વારા યોગ્ય જવાબ નથી આપવામાં આવતો. તો વારંવાર આવી ઘટનાઓ બની રહી છે જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જમાં મુકાઈ હોય છે અને તેમાં બ્લાસ્ટ થતો હોય છે. વારંવાર આવી ઘટના ભણે બનતી હોય છે અને ઘણી કંપનીઓના ઇલેક્ટ્રિક વાહનો પાર્કિંગમાં ઊભા હોય છે અને તેમાં આગ લાગી જાય છે. તો કેમ સળગે છે ઇલેક્ટ્રિક વાહનો? વાહનને લિથિયમ આયન બેટરીથી ચાર્જ કરવામાં આવે છે અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને જ્યારે ચાર્જમાં મુકાય છે આ વ્હીકલ ત્યારે. એ જ લિથિયમ આયન બેટરી જે સ્માર્ટફોનમાં પણ હોય છે, તો આ એ જ બેટરી છે જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ નાખવામાં આવે છે. સ્માર્ટફોનમાં કે સ્માર્ટ વોચમાં આ બેટરી નાખવામાં આવે છે, લિથિયમ આયન બેટરી. સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન, જે પણ ચાર્જેબલ સાધનો છે તેમાં આ બેટરી નાખવામાં આવે છે, લિથિયમ આયન બેટરી જે ઇલેક્ટ્રિક વાહનોમાં પણ નાખવામાં આવે છે. તો વજનમાં હળવી અને બીજી પણ તેની ઘણી ઉપયોગિતા હોય છે, જેના લીધે આ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ યુઝ થાય છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે મોબાઈલ ફોન અને સ્માર્ટ વોચમાં પણ યુઝ થતી હોય છે. કેમ સળગે છે ઇલેક્ટ્રિક વાહનો? તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે. બેટરી ચાર્જ કરતા સમયે કોઈ ગફલત રહે તો શોર્ટ સર્કિટ થઈ શકે છે. તો આ એક મોટી ઘટના છે જે થઈ શકે છે શોર્ટ સર્કિટને કારણે. અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ માને છે કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ પણ હોઈ શકે છે આનું એક મહત્વપૂર્ણ કારણ, કારણ કે વારંવાર ઇલેક્ટ્રિક વાહનોમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તો વધુ એક પ્રશ્ન કે જોરથી ટક્કર લાગે કે બહારથી બેટરીને કંઈક ડેમેજ થાય તો પણ બ્લાસ્ટ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આ તમામ એવા કારણો છે જેના લીધે બ્લાસ્ટ થતા હોય છે અને મુખ્ય કારણ તાપમાન પણ હોઈ શકે છે. તો શા માટે ઇલેક્ટ્રિક વાહનોમાં વારંવાર બ્લાસ્ટની ઘટનાઓ સામે આવે છે તેના અલગ અલગ કારણો પણ છે, કે બહારનું તાપમાન જો 40 ડિગ્રી હોય તો બેટરીનું તાપમાન 90 થી 100 ડિગ્રી ઊંચું જતું હોય છે અને તેના કારણે પણ ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટની ઘટનાઓ થઈ શકે છે. અને તેનું અસલી કારણ તો હજુ તેને બનાવનારી કંપનીઓ પણ શોધી શકી નથી, ને એટલા માટે જ મેન્યુફેક્ચરિંગ જે આ વાહનો કરે છે તે કંપનીઓ પણ આને લઈને કોઈ અત્યાર સુધી પ્રોપર રીઝનિંગ નથી આપી શકી. સુપર સિક્સમાં હવે આગળ